જે રીતે એમએની અંદર ગુજરાતી વિવેચન આવે છે, એ જ રીતે નેટની પરીક્ષામાં પણ ગુજરાતી વિવેચન આવે છે અને યુપીએસસીની પરીક્ષામાં પણ ગુજરાતી વિવેચન આવે છે. એટલે નર્મદથી શરૂ કરો, નવલરામ, રમણભાઈ નીલકંઠ, આનંદ શંકર ધ્રુવ, બક ઠાકોર, રામનારાયણ વિશ્વનાથ પાઠક, ઉમાશંકર જોશી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સુંદરમ, સુરેશ જોશી, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ, સુમન શાહ, અહીં સુધીની કથા તમારે કરવી પડે. એમએ વાળાને તો ફાયદો છે કે એમને 4+4 વિવેચક છૂટા જ કરી દીધા છે, પણ આવી કોઈ છૂટ નેટવાળાને નથી મળતી. નેટવાળાને એ ફાયદો છે કે એમને એમસીક્યુ છે, અને મેં મોટાભાગના એમસીક્યુના વિડીયો મૂકેલા છે. પણ યુપીએસસી વાળાએ તો એક એક વિવેચક વિશે લખવાનું આવે છે. મોટે ભાગે મેં પેપર જોયા નર્મદ વિશે નથી. નર્મદે જે કાચી પાકી વિભાવના આપી વિવેચનની, એને નવલરામ પરિષ્કૃત કરે છે, સુધારે છે. જે લોકો અન્ય વિદ્યાશાખાઓમાંથી આવે છે, જેમણે વિવેચન એટલે શું ખબર જ નથી, એમના માટે થોડીક ભૂમિકા આજે બાંધીશ ને પછી નવલરામની વાત કરીશ. કોઈ પણ વિવેચનની અંદર કૃતિ, કર્તા અને ભાવક આ 3 બિંદુ છે. એક બાજુ સર્જક છે, વચ્ચે કૃતિ છે, બીજી બાજુ ભાવક છે. ક્યારેક કર્તાલક્ષી વિવેચન થાય, ક્યારેક કૃતિલક્ષી, ક્યારેક ભાવકલક્ષી, પણ કેન્દ્રમાં તો આ જ રહેવાનું છે. મોટા ભાગે આપણા વિવેચકોએ કયા મુદ્દા પર ભાર મૂક્યો? એક તો એમની કાવ્ય વિભાવના શું છે, એમની દ્રષ્ટિએ કાવ્ય એટલે શું, આ એક મુદ્દો બધા જ વિવેચકની અંદર તમારે યાદ રાખવાનો. પછી કાવ્ય કાવ્ય માટે કે એટલે કે આર્ટ ફોર આર્ટ સેક કે આર્ટ ફોર લાઈફ સેક, કળા જીવન માટે હોવી જોઈએ, એમાં કંઈ ઉપદેશ હોવો જોઈએ, એ આપણને કશું શીખવાડતી હોવી જોઈએ, કે પછી કવિતા કવિતા બને તે જ પૂરતું. મોટા ભાગના વિવેચકો છે પ્લેટો એરિસ્ટોટલથી લઈને આપણે ત્યાં પહેલેથી અત્યાર સુધી બધે જ. અમુક લોકો માનશે કે કળામાં જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા હોવી જોઈએ, એમને આપણે જીવનવાદી અથવા નીતિવાદી વિવેચકો કહીએ છીએ. સુરેશ જોશી જેવા કહે છે કે સર્જન એ તો લીલયા છે, આપણે એમને કળાવાદી વિવેચક કયા, જે કળા ખાતર કળામાં માને છે. એટલે તમે કોઈ પણ વિવેચક વિશે જ્યારે તૈયારી કરો, ત્યારે તૈયારી કરતી વખતે તમારે આ યાદ રાખવાનું છે કે મારે મુખ્ય કયા મુદ્દા યાદ રાખવાના છે, નહીંતર તમે વિખેરાઈ જશો. યુપીએસસીના વિદ્યાર્થીઓને કહું છું, તમારે શ્રીશ પંચાલનું વિવેચનનું વિવેચન, જયંત કોઠારીનું ગુજરાતી વિવેચન, હીરાબેન પાઠકનું વિવેચન પરનું પુસ્તક, પણ તમે શ્રીશ પંચાલ પકડશો તો પણ તમારી ગાડી ચાલશે. હું તમને 4 વિવેચક કરી આપીશ. એ રમણભાઈ નીલકંઠ છે, બક ઠાકોર છે, ઉમાશંકર છે, રાવી પાઠક છે, એવા 4 મદદ કરીશ. બાકીની તમારે જાતે કરવાના. અને શ્રીશ પંચાલનો આ 2 ભાગમાં બહાર પડેલ પુસ્તક આપણી પાસે છે જ, એ જોશો તો તમારો ઘણા બધા પ્રશ્નો ઉકેલી. પણ બક ઠાકોર માટે મારી એક ભલામણ છે કે હર્ષદ ત્રિવેદી પ્રાસન નહીં, વડોદરા યુનિવર્સિટી દ્વારા બહાર પડેલા એમના 2 પુસ્તક તમારે એમાંથી પસાર થવું જોઈએ, તો તમને થોડોક વધારે બક ઠાકોર સ્પષ્ટ થશે. આજે વાત આપણા આદ્ય વિવેચક નવલરામની. નવલરામ ગુજરાતી વિવેચન સાહિત્યમાં આદ્ય વિવેચક, પહેલા વિવેચક તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી વિવેચન કાર્યનો આરંભ આમ તો નર્મદે કર્યો હતો, પરંતુ ગુજરાતી સાહિત્યમાં શાસ્ત્રીય પદ્ધતિએ વિવેચન લખનાર પહેલી વ્યક્તિ એ
નર્મદ નહીં પણ નવલરામ, શાસ્ત્રીય પદ્ધતિ. આપણા સાહિત્યની જૂની સ્કૂલનો અસ્ત અને નવી સ્કૂલનો ઉદય એ નવલરામે જાહેર કરેલો. પ્રથમ પરીક્ષક તરીકે પંકાવાના એમના કોડ હતા. નવલરામનું વિવેચન ક્યાં લખાયું? નેટવાળા માટે, એમસીક્યુ માટે, તો શાળાપત્ર નામના સામયિકમાં મોટે ભાગે એમનું બધું જ વિવેચન લખાયું. નવલરામનું વિવેચન ત્રણ પ્રકારના લેખમાં વહેંચાય છે. એક, ગ્રંથ અવલોકન, જેને આપણે ગ્રંથાવલોકન કહીએ છીએ. બે, કાવ્યશાસ્ત્ર સંબંધી જે લેખો છે તે. અને ત્રણ, કવિઓના જીવન અને કવન વિશેના એમણે જે લેખ કર્યા તે. તો આ ત્રણ ભાગમાં નવલરામનું મોટા ભાગનું વિવેચન સમાઈ જાય છે. નવલરામનું વિવેચન જ્યારે આપણે નજીકથી તપાસીએ છીએ ત્યારે આપણને લાગે છે કે કાવ્ય વિશે એમણે બહુ ઓછું લખ્યું છે, અને જેટલું લખ્યું છે તેમાં પણ નર્મદે જે મત પ્રવર્તાવેલ એનાથી નવલરામ બહુ દૂર ગયા નથી. એટલું ખરું કે નર્મદે શરૂ કરેલી કાવ્ય ચર્ચા નવલરામની કાવ્ય ચર્ચામાં સંશુદ્ધિ પામી અને આગળ વધે છે. નર્મદે પોતાનો કાવ્ય આદર્શ રજૂ કરતા કહ્યું કે કવિતામાં આત્મલક્ષી સંવેદન હોવું જોઈએ. એ સંવેદન થનથન કરતું, જોસ્સાયુક્ત હોવું જોઈએ, તર્કયુક્ત અને ચિત્રાત્મક હોવું જોઈએ. નવલરામ નર્મદના આ કાવ્ય આદર્શનો સ્વીકાર કરે છે, પણ કાવ્યમાં જોસ્સો અને તર્ક નવલરામની દ્રષ્ટિએ મહત્વના ઘટક છે. જોસ્સો સંજ્ઞાના સ્થાને નવલરામ ઉચ્ચારણગત જોડણીનો ફેરફાર કરી જુસ્સો સંજ્ઞા પ્રયોજે છે. નર્મદનો જોસ્સો નવલરામમાં જુસ્સો થાય છે. કવિનું સંવેદન જુસ્સાયુક્ત હોવું જોઈએ એમ નવલરામ સ્વીકારે છે. પણ નવલરામ સંવેદનના બે પ્રકાર પાડે છે, આત્મલક્ષી અને પરલક્ષી. આત્મલક્ષી સંવેદન જોસ્સાવાળું, લાગણીના ઉભરાવાળું હોવું જ જોઈએ એવું તેઓ માને છે. આવું સંવેદન આત્મલક્ષી કવિતામાં હોય જ, પરંતુ પરલક્ષી કવિતામાં જુસ્સાનું તત્વ એટલું મહત્વ ધરાવતું નથી. એમાં તો પાત્રલક્ષી સંવેદન સૃષ્ટિ હોવાને કારણે એના નિરૂપણમાં સર્જકની કૌશલતા તપાસવી જોઈએ. એટલે જુસ્સો નહીં પણ વસ્તુ સંકલના, પાત્ર, કાર્યવેગ જેવા ઘટકોના સંદર્ભમાં કાવ્યની સફળતા કે નિષ્ફળતાનો વિચાર થવો જોઈએ. જે લોકો એન્જિનિયરિંગ કે સાયન્સના વિદ્યાર્થી છે, કોમર્સના વિદ્યાર્થી છે અને યુપીએસસી આપે છે, એમને આ કાવ્ય શબ્દ થોડોક ત્રાસ આપશે. એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે વિવેચનની વાત કરીએ છીએ ત્યારે કાવ્ય એટલે સમગ્ર સાહિત્ય, એના માટેનો પર્યાય છે. અંગ્રેજીમાં જેને પોએટિક્સ કહેવાય છે, પોએટિક્સ એટલે સમગ્ર સાહિત્ય, જેની અંદર નાટકથી માંડીને વાર્તાથી માંડીને બધું જ આવે છે. કાવ્યનો અર્થ વિવેચન ભણતા હોઈએ ત્યારે ક્યારેય કવિતા માત્ર કરવો નહીં, કાવ્યનો અર્થ સમગ્ર વાંગ્મય, સમગ્ર સાહિત્ય આ જ કરવાનો, નહીતર તમને ગરબડ કરશો. નવલરામે આવી સમજના કારણે નર્મદના જુસ્સાવાદને કાવ્યના એક વિશિષ્ટ પ્રકાર ઉર્મી કાવ્ય પૂરતો જ સ્વીકાર્યો છે. ઉર્મી કાવ્ય માટે નવલરામ જે સંજ્ઞા પ્રયોજે છે એ છે ગાયન કવિતા અથવા સંગીત કવિતા. નવલરામના ધ્યાનમાં એ પણ આવ્યું જણાય છે કે ઉર્મી તત્વનો શુદ્ધ અને સીધો આવિષ્કાર ઉર્મી કાવ્યમાં થાય છે એવો બીજા કાવ્યોમાં, એટલે કે નાટક કે નવલકથામાં નથી થતો. એ રચનાઓના મૂળમાં પણ કવિ સંવેદન તો હોય છે, પણ ત્યાં કવિ સંવેદન પરલક્ષી રૂપ લઈને આવે છે
અને એનું મૂલ્યાંકન કેવળ ઉર્મિ તત્વના ધોરણે થઈ શકે નહીં. હવે આ આત્મલક્ષી અને પરલક્ષી એ બધું જ સમજાવવામાં ખાસો સમય જાય. જે લોકો ખરેખર યુપીએસસી ક્રેક કરવા માંગે છે એ લોકોએ કોઈ એક દિવસ નક્કી કરી અને મારી પાસે બેસો, હું તમને આ બધી સંજ્ઞાઓ જે પાછળ રહી જતી સંજ્ઞાઓ છે એ પણ તમને સમજાવવી જોઈએ. આથી જ નવલરામ જુસ્સાને કાવ્યનો આત્મા ગણાવતી વખતે પોતાના વિધાનને નર્મદ કરતા મર્યાદિત કરવાનું પસંદ કરે છે. નવલરામ કહે છે, જુસ્સો સાચો અંતઃકરણનો જુસ્સો, ઉભરાતો ઉછળતો જુસ્સો, જે પોતાના સત્ય સ્વરૂપમાં તલ્લીન થઈ ગયેલો છે અને બીજાને કેમ લાગશે તેની કંઈ પણ પરવા રાખતો નથી, એવો સ્વયં પ્રકાશ સાચા દિલનો જુસ્સો એ કવિતાનો, અને એમાંય વિશેષ કરીને સંગીત કવિતાનો તો એ આત્મા જ છે. ખરો જુસ્સો, સ્વયં પ્રકાશિત, સાચા દિલનો જુસ્સો, આવા શબ્દગુચ્છો દ્વારા નવલરામ લાગણીની સચ્ચાઈ અને સાહજિકતા પર ભાર મૂકે છે. નર્મદની કવિતામાં સ્થળે સ્થળે જે કૃતક જુસ્સો વર્તાતો હતો એને લક્ષ્યમાં રાખીને કદાચ નવલરામે સચ્ચાઈ અને સાહજિકતા જેવા લાગણીના વિશેષ પર ભાર મૂક્યો છે. જુસ્સાને કવિતાનો આત્મા કહ્યા પછી નવલરામ રસની સાથે એનું સમીકરણ રચે છે. રસ એટલે ખરો જુસ્સો, એમ કહેતા નવલરામ રસ અને જુસ્સા વચ્ચેનો ખરો સંબંધ સ્થાપી શક્યા નહોતા, પણ ખરા જુસ્સાનો આગ્રહ રાખીને નર્મદના કૃત્રિમ જુસ્સાનો નવલરામ છેદ ઉડાડે છે. નર્મદની જેમ જ નવલરામ મનોવિકારનું ચિત્ર તે રસ એવા કાવ્યશાસ્ત્રીય અર્થને વળગી રહ્યા નથી, એમણે રસને ઇન્ટરેસ્ટના અર્થમાં પણ વાપરેલ છે. પરંતુ એમ કરી તેઓ કૃતિના સર્વ અંગોને તપાસવાનું એક ધોરણ મેળવે છે એ મહત્વની વાત છે. નાટક નવલકથામાં રસને અનુષંગે વસ્તુ સંકલન, પાત્રભેદ, કાર્યગતિ વગેરેને જોઈ વળે છે અને રસભંગના કારણો નવલરામ શોધે છે. કૃતિના મર્મ સુધી આ જાતના રસ વિચાર વડે નવલરામ પહોંચી જાય છે. નવલરામે રસની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તેઓ કહે છે, ભાત ભાતના પ્રસંગો વડે માણસના મનમાં જે ભાત ભાતના વિકાર ઉત્પન્ન થાય છે તેના ખરેખરા વર્ણનનું નામ એટલે રસ. બીજી વ્યાખ્યા આપતા કહે છે, રસ એટલે મજા. અહીં રસ એટલે અંદરની મજા એવી નર્મદની જે માન્યતા છે એ જ નવલરામ સ્વીકારે છે. રસ એટલે ખરો જુસ્સો એવી ત્રીજી વ્યાખ્યા પણ નવલરામ આપે છે. આ જ અર્થને સૂચવતી નવલરામની એક બીજી વ્યાખ્યામાં, ગમે તે મનોવિકારના પૂર્ણ કે ખંડ બળનું પ્રગટ થવું તે રસ, એવી પણ એક વ્યાખ્યા એ આપે છે. આમ કઈ એ કાવ્ય માટે જુસ્સાને અગત્યનો ગણે છે. આ વ્યાખ્યામાં આપણને પૂર્વ અને પશ્ચિમ બેઉના સંસ્કારોના પડઘા સંભળાય છે. વધારે મહત્વની વાત એ છે કે નવલરામ કેવળ જુસ્સા કે રસના આધારે કાવ્યનું મૂલ્યાંકન નહીં કરતા એની રચના કળા અને એની સુશ્લિષ્ટ અખંડ છાપ પર પણ ભાર મૂકે છે. નવલરામ આ માટે બે અર્થસભર સંજ્ઞાઓ પ્રયોજે છે, એક ખંડ લહેરી અને બીજી અખંડ લહેરી. કૃતિમાં વિવર્તો વળાંકો તો હોય જ, પણ એમાંથી એક અખંડ સ્વયં સંપૂર્ણ આકૃતિ ઉપસવી જોઈએ, એમાં કળાની રમણીયતા છે. નવલરામની દૃષ્ટિએ શામળમાં ખંડ લહેરી અને પ્રેમાનંદમાં અખંડ લહેરી જોવા મળે છે. આ દ્રષ્ટિએ નવલરામ આપણા વિવેચનમાં કલાત્મક એકતા અને આકૃતિવાદના પહેલા પુરુષ કરતા ગણાય. એમ
એવું કહી શકાય કે એકાગ્ર શૈલી તરફનો એમનો પક્ષપાત પણ આ જ હકીકતનું સમર્થન કરે છે. એમનો કવિતાનો આદર્શ કેવો છે? નવલરામ કહે છે, વાક્યના બોલે બોલ પ્રયોજનવાળા, એમાંથી એક પણ કાઢી નાખીએ અથવા બદલીએ તો અર્થના ચિત્રનું અંગ ખંડિત થાય, ને શબ્દના ક્રમમાં ફેરફાર કરીએ તો રસમાં ઘટાડો થાય. જડ ઝમકના ભૂષણ ધરેલા હોય તથાપિ તે અંગના જ અવ્યય હોય એમ જણાય. નિરર્થક વિસ્તાર નહીં કીધેલો, પણ ચતુરને માત્ર ચેતવણી હોય. સંક્ષેપમાં લખેલું, પણ વિદ્વાનને એક પણ શબ્દ ઉમેરવો ન ગમે. પિંગળ શાસ્ત્રનો એક પણ નિયમ ખસેલો નહીં એવી અર્થ ગૌરવ અને વ્યંજનાયુક્ત કવિતાને નવલરામ ઝંખે છે. કશું જેમાં વધારાનું નહીં, જેમાંથી કશું કાઢી શકાય નહીં, અક્ષરે અક્ષર યોગ્ય જગ્યાએ, એટલે જે કાવ્યની પરાપૂર્વથી ચાલી આવતી વ્યાખ્યા છે એને જ નવલરામ ટેકો આપે છે. કવિતામાં ઉપમા, ઉત્પ્રેક્ષા, અલંકારો, જળઝમક, પ્રાસાનુપ્રાસ વગેરે વિવિધ પ્રકારના ચાતુર્યનો ઉપયોગ કરનાર કવિની શૈલી ચાતુર્ય પ્રધાન બની રહે છે અને અર્થ પ્રધાન રહી શકતી નથી. નવલરામ કહે છે, અર્થને ઉપકારક થાય તેટલા જ પ્રમાણમાં આ બધું હોવું જોઈએ. ખાલી શોભાના ગાંઠિયાની જેમ અલંકારો વેરાય નહીં. નવલરામના શબ્દોમાં જે અલંકારો આવે તે પણ સ્વબુદ્ધિના સાભિપ્રાય અને સરસ ગુણવાળા હોવા જોઈએ. નવલરામના મતે અનુભવ કે પાંડિત્ય કે રસિકતા કે વિવેક કે અલંકાર ચાતુર્ય એ સર્જકતા નથી. જો એને શા માટે આપણા પહેલા વિવેચક કહેવાય, શું શું ન જોઈએ એ બરાબર જાણે છે. અનુભવ કે પાંડિત્ય કે રસિકતા કે વિવેક કે અલંકાર ચાતુર્ય એ સર્જકતા નથી. સર્જક પ્રતિભા એનાથી કંઈક જુદી વસ્તુ છે. કરણ ઘેલો નવલકથા વિશે નવલરામ કહે છે કે એ યાદી અને અનુભવના ખજાનામાંથી ઉત્પન્ન થઈ છે. પ્રાસાદિક નૈસર્ગિક શક્તિમાંથી આ નવલકથા લખાય નથી. શામળની વાર્તા યોજવાની શક્તિને તર્ક નહીં, પણ ઉડતા તરંગનું નામ શોભે એમ કહી નવલરામ ઇમેજિનેશન અને ફેન્સી, કલ્પના અને તરંગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. અને તર્ક એ ઇમેજિનેશનને તર્ક કહે છે. પોતાનો ખ્યાલ રજૂ કરતા કહે છે, તર્ક એ તો વ્યાસ અને વાલ્મીકિનો તર્ક એ તો વ્યાસ અને વાલ્મીકિનો જેમાંથી ગર્જના કરતા પ્રૌઢ ઇતિહાસો નીકળ્યા. નવલરામ આ રીતે નર્મદના તર્કના સંપ્રત્યયને પણ પુરસ્કૃત સંસ્કારે છે. એકંદરે નવલરામની વિવેચનામાં જોશો અને તર્ક બંને વધારે ટકી શકે એવા સ્વરૂપ અને સ્થાન પ્રાપ્ત કરે છે. કવિતાનો સંપૂર્ણ સમાવેશ પદ્ય વિના બીજા રૂપમાં થઈ શકતો નથી. એ સૂત્ર નવલરામે દર્શાવી કાવ્યમાં રસની ઉત્કટતા, ઘનતા અને એકતા સાધવા માટે છંદ રચનાને અનિવાર્ય તત્વ ગણ્યું. આ હવે કાવ્યની વાત નથી, કવિતાની જ વાત છે. પિંગળનું કાવ્યમાં મહત્વ, પિંગળ એટલે છંદોનું શાસ્ત્ર, મહત્વ દાખવતા નવલરામ કહે છે, શાસ્ત્રના નિયમ જાણવાથી કળા સંપૂર્ણ થાય છે. કોઈ પણ સાહિત્ય સ્વરૂપ કે કોઈ પણ કળાનું શાસ્ત્ર સમજવું પડે. તેઓ એમ પણ કહે છે કે સાચી કવિતામાં હૃદયના ભાવો સ્વાભાવિક રીતે, સહજ રીતે પિંગળના નિયમોને વશ વર્તે છે, અને તેમ હોવાથી કાવ્યને છંદનો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. નવલરામ કાવ્યમાં બાની શબ્દ, બાની ડિક્શન ભાષા, બાની શબ્દ નર્મદની જેમ અંગ્રેજી ડિક્શન માટે જ પર્યાય પ્રયોજે છે. વળી નર્મદની ચિત્ર પાડવાની શક્તિને એ ચિત્ર પાડવાની બાની એવું કહે છે. નવલરામ સંગીત કવિતાને ખંડકાવ્ય તરીકે ઓળખાવી એમાં રસ અને ઉર્મી ખાસ હોય છે એમ જણાવે છે. જોકે નવલરામે અહીં ખંડકાવ્ય શબ્દનો અર્થ ખોટો કર્યો છે. ઉત્તમ કવિતા માટે નવલરામ કહે છે, જે કવિતામાં કુદરત અથવા માયાનું પૂર્ણ ચિત્ર હોય તે ઉત્તમ કવિતા છે. આથી જ નવલરામ સંગીત કવિતાને બદલે વીર કવિતા, સર્વાનુભવ રસિક
તે કુદરતના માયા સ્વરૂપના પૂર્ણ સ્થાયી દર્શન કરાવતી હોવાથી ઉત્કૃષ્ટ પ્રકારની કવિતા ગણે છે. અને એ સાચું છે, રમણભાઈ નીલકંઠ સ્વાનુભવ રસિક કવિતાને ચડિયાતી ગણે છે, નવલરામ સર્વાનુભવ રસિક અને સર્વાનુભવ રસિક કવિતા ચડિયાતી હોય. કાવ્યમાં ગૂઢ રીતે નીતિનો ઉપદેશ હોવો જોઈએ, એટલું જ નહીં પ્રત્યેક કલાકૃતિ સંપૂર્ણ નીતિવાળી હોવી જોઈએ એવો નવલરામનો દ્રઢ આગ્રહ છે. કવિતામાં ખોટા ધંભ કે ડોળ માટે એમને તિરસ્કાર હતો. પ્રત્યેક કવિની શૈલીમાં એના મનનું પ્રતિબિંબ પડે છે. એમણે અનેક કવિઓની શૈલી વિશે ચર્ચા કરી છે. શબ્દલક્ષી અથવા ચાતુર્ય પ્રધાન શૈલી એ દલપતરામની, અર્થલક્ષી અને શાસ્ત્રીય છતાં ક્લિષ્ટ એવી શૈલી એ નર્મદની, એકાગ્ર અથવા સંક્ષિપ્ત પાંડિત્યભરી અને અર્થલક્ષી શૈલી એ નવલરામની પોતાની, સર્વાંગી દૃષ્ટિવાળી એટલે રસળતી અને તરંગી શૈલી એ શામળની. તેઓ માને છે વિષય અનુકૂળ શૈલી હોવી જોઈએ. નવલરામ 1867માં વિવેચનનો આરંભ કરે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની મહેનતથી 1891માં નવલ ગ્રંથાવલી ભાગ 1-4 પ્રકાશિત થાય છે. 1937માં નરહરિ પરીખ ફરીથી આગ્રહ ગ્રંથ પ્રગટ કરે છે. નવલરામની આ જે વિવેચન ગ્રંથાવલી છે એના 4 ભાગ એટલે કયા? પહેલા ભાગમાં નાટકો, કાવ્યો, વાર્તાઓ વગેરેના લેખ છે અને ભાષાંતર છે. બીજા ગ્રંથમાં ગ્રંથો, ગ્રંથકારો અને સાક્ષરોની ચર્ચા છે. ત્રીજો ગ્રંથ શાળાને ઉપયોગી લખાણોનો છે અને ચોથો ગ્રંથ એ સામાન્ય જ્ઞાનના વિષયો માટેનો છે. નવલરામ પંડ્યાએ મોલિયરના નાટક પરથી ભટ્ટનો ભોપાળો નામનું એક રૂપાંતરિત નાટક કરેલું. નવલરામ પંડ્યા સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાંથી થોડે ઘણે અંશે પસાર થયા હોવા જોઈએ, એટલે જ એમની પરિભાષામાં એ ઉપયોગ થયો છે. કૃતિ અખંડ લાગવી જોઈએ એવી વાત તેઓ કઈ રીતે કરે છે? કરણ ઘેલોમાં રસભંગ થવાના કારણ તરીકે તેઓ નોંધે છે, કરણ રાજા સિવાય ઘણું કરીને સઘળા ગુણ ચિત્રોના છૂટા છૂટા અંગને શણગારવાને જેટલો શ્રમ લીધો તેટલો તે એકમેકને અનુકૂળ કરવામાં લીધો નથી. આપણે એક વસ્તુ સમજી લેવાની કે આ આરંભગાળાના વિવેચકો છે, એટલે હજુ એમની પાસે બધી પરિભાષાઓ નથી. કાવ્ય તત્વનો આવો ઊંચો આદર્શ રાખનાર સામે નર્મદની કવિતા આવે ત્યારે તેઓ વિવેકભાન હોય નિરાશાજનક વિધાન કરે છે. પ્રેમાનંદ સુદ્ધા સઘળા ગુજરાતી કવિઓ કરતા નર્મ કાવ્ય ઊંચી જાતનું છે. આ પોતાનો સમકાલીન છે એટલે લખ્યું છે, બાકી નર્મદની કવિતા એવી ઊંચા પ્રકારની કવિતા હતી નહીં. એટલે નવલરામના આ વિધાન સાથે આપણે સંમત થઈ શકીએ નહીં. નવલરામ પાસેથી સૌથી વધારે લેખ નાટકો વિશે મળ્યા છે. આ સમય આમ પણ સામાન્ય કક્ષાના નાટકોનો હતો, છતાં નવલરામ નાટકને અને વ્યાપક રીતે સાહિત્ય માત્રને રસમય અને રસ ઉદ્દેશી જોવા માંગે છે. સાહિત્યના મૂલ્યાંકન પાછળ સાહિત્ય સિવાયનો બીજો કોઈ માપદંડ હોઈ જ ન શકે એ વાત ગુજરાતી વિવેચનમાં છેક નવલરામથી શરૂ થઈ છે. વળી નબળા નાટક માટે જો કોઈ દોષી હોય તો એ નઠારો લોકમત છે. આ તો આજે પણ એટલું જ સાચું છે. લોકો જો નબળું જોવા જાય, ભંગાર ફિલ્મો ચાલે, ભંગાર નાટકો ચાલે, તો એવા ચાલવાના છે. એટલે નબળો લોકમત જવાબદાર છે, સર્જક નહીં. નવલરામ કહે છે, નઠારા નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારા નાટકને ઓળખી એને ઉત્તેજન આપવું અને તેમાં જે દોષ હોય તે વિવેકથી બતાવવા. નાટકમાં નીતિમત્તા કે બોધ વિશે તેઓ કહે છે, અમારો હેતુ એમ નથી કે નાટકો બોધ પ્રધાન હોવા જોઈએ. અમારા વિચારમાં તો બોધ કરવો એ વાત જ ભૂલી જાય તો સૌથી સારું. બોધ ઉપર જ નજર રાખનાર નાટકો નક્કામાં ટાઇલા જેવા સમજવા. રસ જે કાવ્ય નાટકોનું લક્ષણ તે જેણે છોડ્યું તે કાવ્ય નાટકે પોતાનો સ્વધર્મ છોડ્યો. નવલરામ આપણા આરંભગાળાના વિવેચકો છે, વિવેચક છે, છતાં નબળી કૃતિઓને ચલાવી લેવાના મતના નથી. એમણે તો નબળી કૃતિ તમારા હાથમાં આવે તો એને બે ડફણા વધારે મારવા,
એ સમયગાળામાં નવલરામ ઓથારીઓ હડકવાની વાત કરે, જેને જોઈએ તેને પોતાનું પુસ્તક છપાવવાનો ચળ ઉપડી છે, તો એવા નબળા ગ્રંથોને ઠમઠોરવા જોઈએ. આજે નવલરામ હોય તો શું કરે એવો એક પ્રશ્ન આપણને થાય.